करे छोटा उदयपुर नी तो छोटा उदयपुर जिला ना क्वाट तालुका ना पानवड़ गामे स्वच्छ भारत मिशन हेठळ बनावामां आवेला शौचालय नो लाभ ना नाणा तलाटी कर्मचारी अने वचेटिया खाई गया होवानी पण ग्रामजनो हवे तालुका विकास अधिकारी ने रजूआत करी छे। लाभार्थीओ पासे जाते ज शौचालय बनावडावी अने तेमने मळवा पात्र लाभ ना रूपिया कोई मंडली ना नामे उपाड़ी अने 36 लाख नु कौभांड कर्यानो गाम लोको आक्षेप करी रह्या छे। शौचालय बनाव्या बाद एक वर्षनी प्रति लाभार्थीओना लाभना रूपिया 12,000 न मळता पहेला ग्रामसभामां ते अंगे रजूआत करवामां आवी छे, तो जे अंगे कोईपण निराकरण न आवता टीडीओ पासे न्यायनी दरकरार पण करवामां आवी छे। ગામ લોકો 300 થી વધુ શૌચાલયોમાં કૌભાંડ થવાનું પણ જણાવી રહ્યા છે, જ્યારે સરપંચ 26 ની ફરિયાદ ગ્રામસભામાં પણ મળી હોવાનું કહી રહ્યા છે। આ કૌભાંડમાં સ્થાનિક વચેટિયા અને NCSBM ના કર્મચારીઓ અને રાહુલની મિલીભગત હોવાનો પણ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। રજૂઆત કરવા આવ્યા, આ શૌચાલયના પૈસા છે ને જે દલાલ લોકો ખાઈ જેલા છે, અને એની જોડે કર્મચારી છે કમાટનો શૌચાલયનો, એનું મેં નામ આપ્યું છે, તમને ખ્યાલ છે રાહુલ એનો ભાઈ બી છે, અને જે આ એનર્જીના પૈસા એટલા બધા ખવાય અધિકારી, એને ગવર્મેન્ટ પગાર આપે છે ને લોકોને 500 લાયા 1,000 લાયા એમ કે એ કેવો નિયમ? એટલે મારે ટીડીઓ સાહેબની વિનંતી, કલેક્ટર સાહેબનો વિનંતી કે આ પૈસા જે અધિકારીઓ ખાય ને એ ખાવાની જોઈએ, લાભાર્થીને પૂરા પૈસા મળવા જોઈએ, એ જ મારી વિનંતી છે। એ માટે જે ડોક્યુમેન્ટ અમારી જોડે લેવામાં આવ્યા એ પૈસા મળી જશે કરીને અમને બનાવવા માટે તલાટી સાહેબે ને વચ્ચેના દલાલે કીધું હતું, એટલે અમે બનાવી દીધા। અમારા પૈસા ખુદના ઘરના નાખીને બનાવી દીધા, સરકારની યોજના પ્રમાણે અમારે 12,000 મળવા જોઈએ એ અમને અત્યાર લગીને મળ્યા નથી। અમે તલાટી અને સરપંચ જોડે જરૂરિયાત કરવા ગયા તો એવું કીધું છે કે આ પૈસા ઉપડી ગયા છે, હવે કંઈ ઉપડ્યા છે કંઈ નહીં એ કંઈ ખ્યાલ નથી, અને તપાસ કરતાં અમને ખ્યાલ આવ્યો છે કે માજીદભાઈ નામ છે દલાલ, અમારી જોડેથી ડોક્યુમેન્ટ લઈ ગયા હતા, એ પૈસા ઉપાડી લીધા છે એવું જાણવા મળ્યું છે। એટલે આગળની કાર્યવાહી કરે એ બાબતમાં અમે અહીંયા રજૂઆત કરી છે સાહેબને, એટલે અમને બાહેધરી આપી છે કે ટૂંક સમયમાં તપાસ કરીને એની રજૂ કરી જાણ કરીશું એવું કીધું છે। પાનવડ ગામમાં SDMના કામો 2022ની અંદર મંજૂર થયેલા, તે વખત અમે નવા હતા, પણ એમાં માર્ચ એન્ડિંગ એટલે અહીંથી કહેવામાં આવ્યું કે માર્ચ પૂરો થશે એટલે તમારું પેમેન્ટ બંધ થઈ જાય ને એવું તેવું, એટલે સંયમ મારી જોડે કરાવી લીધા, બરથી કામ બી ચાલુ હતું તે વખતે બાંધકામનું, એટલે મેં સંયમ કરી આલી, મેં કોઈ જાતનું એમઓયુ કે એવું તેવું કર્યું નથી। પછી આ લાભાર્થીની ગ્રામસભામાં મારી ભરાઈ કે પછી ખબર પડી કે લાભાર્થી કે એમ મને પૈસા નથી જોઈએ, એટલે અમે પછી ટીડીઓમાં રિપોર્ટ કર્યો, રિપોર્ટ કર્યા પછી આજે પાછા ભેગા થઈને અહીં પાછા રજૂઆત કરી, જેના દ્વારા પાનવડ ગામે શૌચાલય બાબતે રજૂઆત કરવામાં આવી કે શૌચાલયના સુવિધાનો લાભ નથી મળેલો અને નાણાં જે એમને મળવા જોઈએ નથી મળેલા, એટલે એમની રજૂઆત સાંભળવામાં આવી છે અને એમને ખાતરી આપવામાં આવી છે કે સ્વચ્છ ભારત મિશન યોજનાના સ્ટાફની હડતાલ સ્ટ્રાઇક ચાલુ છે અત્યારે, એ પૂર્ણ થઈ વિગતવાર તપાસ કરવામાં આવશે અને પગલાં લેવામાં આવશે।